નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાતી ચેનલ. તો આજે આપણે વાત કરીશું આ બિન સચિવાલય એક્ઝામ વિશે, કે ફર્ધર અપડેટ શું છે. તો હમણાં નીતિનભાઈ પટેલની પ્રેસ કોન્ફરન્સ થઈ છે, તો એનો આ વિડીયો છે. એ વિડીયો જોયા પછી આપણે જોઈએ કે ખરેખર શું થયું છે, એન્ડ એક્ઝામ ફરીથી હવે ક્યારે લેવા. જે ગૌણ સેવા પસંદગી મંડળે આ 3771 જગ્યાઓ ભરવા માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી એ 20/10/2019 હતી. આપણે બધા જાણીએ છીએ કે 20/10/2019 પરીક્ષા સામાન્ય વહીવટ વિભાગની સૂચનાના આધારે ગૌણ સેવા પસંદગી મંડળે રદ કરી અને આની સામે ઉમેદવારો તરફથી, વિદ્યાર્થીઓ તરફથી, જાહેર જીવનના અગ્રણીઓ, અમારા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો અને વિદ્યાર્થી પરિષદ એવી વિવિધ સંસ્થાઓ તરફથી રાજ્ય સરકારને, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને રજૂઆત કરવામાં આવી કે બધા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે તૈયારી કરી ચૂક્યા છે. કોઈ ગ્રેજ્યુએટ છે અને કોઈ ધોરણ 12 પાસ છે. એટલે આ જે પરીક્ષા લેવાની તમે જાહેરાત કરી દીધી છે એમાં અમે ઉમેદવારી પત્રક ભરી પણ દીધું હતું, એટલે અમારી તૈયારી પણ થઈ છે. માટે આ પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે એ રદ કરવો જોઈએ. આ પ્રમાણેની લાગણી માગણી ખાસ કરીને યુવાનો તરફથી માનનીય વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂ કરવામાં આવી. અમે કાયમથી કહીએ છીએ એ પ્રમાણે અમારી સરકાર એ ભૂતકાળની સરકારોની જેમ, કોંગ્રેસની જેમ જળ સરકાર નથી. અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે, લોકોની લાગણી માગણીને, જરૂરિયાતને માન આપનારી સરકાર છે. એટલે નોટિફિકેશન બહાર પડી ચૂક્યું હોવા છતાં મુખ્યમંત્રીશ્રી બીજા અન્ય કામોમાં વ્યસ્ત હોવા છતાં, ગઈકાલે તેઓ શ્રી મુંબઈના પ્રવાસે હતા, એ પહેલાં પણ જુદા જુદા વિસ્તારમાં વિધાનસભાની પ્રચારની કામગીરીમાં વ્યસ્ત હતા, સરકારની અન્ય કામગીરીમાં વ્યસ્ત હતા. પરંતુ પ્રજાની નાર અને પ્રજાની લાગણી એ સરકારે સમજી અમારા સિનિયર મંત્રીશ્રીઓ સાથે, સચિવશ્રીઓ સાથે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચર્ચા વિચારણા કરી અને છેવટે અમને આજે નિર્ણય કર્યો છે કે આ પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય હતો એ મુલતવી રાખવામાં આવે છે. અને જે 10 લાખ કરતાં વધુ ઉમેદવારો હોય, જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ છે અને ધોરણ 12 પાસ ઉમેદવારો પણ છે, એ બંને ઉમેદવારોની પરીક્ષા આપવાની જે તૈયારી હતી, એમના માતા પિતાએ એના માટે જે મહેનત કરી હતી ને કરાવી હતી, અને કોચિંગ માટે કે વધુ અભ્યાસ કરવા માટે આ વિદ્યાર્થીઓ જે મહેનત કરીને ખર્ચ કર્યો, આ બધાને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પક્ષની પણ જે રજૂઆત આવી, વિદ્યાર્થી પરિષદની રજૂઆત આવી, એ બધાને ધ્યાનમાં રાખી આજે સરકારે, મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો એ પ્રમાણે હવે ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએટ એ આ 10 લાખ ઉમેદવારોએ જે પરીક્ષા આપવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે એ લોકોને એક તક આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે જેમણે આ ફોર્મ ભરી દીધા છે અને રજિસ્ટ્રેશન કરાવી દીધું છે એવા તમામ ઉમેદવારોની આ પરીક્ષા લેવામાં આવશે. આમ તો નોટિફિકેશન એવું પણ બહાર પડી ચૂક્યું હતું કે ધોરણ 12 પાસ નહીં પણ ગ્રેજ્યુએશન કરેલું હોય એવા જ ઉમેદવાર હવે માન્ય ગણાશે. પરંતુ પ્રજાની લાગણી, વાલીઓની લાગણી ને યુવાનોની લાગણી એને ધ્યાનમાં રાખીને, એમને કરેલી મહેનતને અને એમની રજૂઆતને ધ્યાનમાં રાખી આ નોટિફિકેશનને પણ મુલતવી રાખી આ પરીક્ષા પૂરતું હવે ધોરણ 12 અને ગ્રેજ્યુએશન એ જે પણ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરેલા ઉમેદવારોએ જે અરજી કરી છે એ બધા જ ઉમેદવારોની પરીક્ષા
લેવામાં આવશે, એટલે આ બધા જ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપી શકશે અને નવી પરીક્ષાની જે તારીખ પણ અમે નક્કી કરી છે એ 17/11/2019 છે. એટલે કે 20/10ની જે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે એ જ પરીક્ષા એ જ ફોર્મમાં એ જ રીતે એ જ વિદ્યાર્થીઓને ઉમેદવારો માટે ફરીથી 17/11/2019ના રોજ યોજવામાં આવશે અને આ પરીક્ષાઓ માટે જે વ્યવસ્થા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે એમાં 3171 પરીક્ષા કેન્દ્રો રાજ્યમાં મંજૂર કરવામાં આવ્યા છે. પહેલાં 3171 કેન્દ્રો ઉપર ફરીથી 17/11/2019ના રોજ આ જે ઉમેદવારોએ અગાઉ પરીક્ષા માટે બધી જ રીતે લાયકાત મેળવી દીધી છે, એ ધોરણ 12 પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય, એ બંનેની પરીક્ષા લેવામાં આવશે અને એમાંથી મેરિટના આધારે સરકારના સચિવાલય અને બિન સચિવાલય કેડરના 3771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે સિલેક્ટ થયા છે, પસંદ થયા છે, એ ઉમેદવારોને સરકારી નોકરીમાં જોડવામાં આવશે. હા તો ફ્રેન્ડ, તમે જોયો તે પ્રમાણે વિડીયો 17 નવેમ્બર એટલે કે 17/11 એટલે હવે તમારી પાસે માત્ર એક મહિનો રહ્યો છે. તો ખરેખર તો મિત્રોની જીત છે જે લોકો જ્યાં ગાંધીનગર ભેગા થયા હતા અને સરકાર પર એક જાતનું પ્રેશર કર્યું અને જે મિત્રોએ પત્રો લખ્યા છે સરકારને આમ તેમ કરીને જે પણ સહયોગ કર્યો છે એના બદલ ધન્યવાદ. હવે એક મહિના પછી એક્ઝામ છે, સો પ્રિપેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર અપડેટ્સ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર નોટિફિકેશન. થેન્ક યુ વેરી મચ.